સરકાર દ્વારા કુપોષણ સામે લડાઈ લડવા માટે આપવામાં આવતા ચણા અને તુવેર દાળના જથ્થામાં ઘટ હોવાનું સામે આવ્યું છે એટલે કે રાજ્યના સાડત્રીસ લાખ પરિવારોને રાશનમાં ચણા અને તુવેરની દાળ નહીં મળે ઉલ્લેખનીય છે કે સરકારે કુપોષણ સામે લડાઈ લડવા માટે ચણાનો જથ્થો વધાર્યો છે પરંતુ અગાઉ અપાતો ચણાનો જથ્થો પણ પૂરી માત્રામાં મળતો નહીં હોવાની વાત રાશન ડીલર દ્વારા કરવામાં આવી છે સાથે જ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો છે હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો વંચિત રહેશે ત્યારે હવે જોવું જ રહ્યું કે સમગ્ર મામલે સરકાર દ્વારા તાત્કાલિક કોઈ ઉકેલ લાવવામાં આવે છે કે નહીં ગુજરાતના લગભગ પંચોતેર લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી એક કિલો તુવેરદાર અને એક કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે આ મહિને ડિસેમ્બર ચોવીસના માસમાં ગુજરાત સરકાર તરફથી અપૂરતો અને અનિયમિત જથ્થો આવવાના કારણોસર પચાસ ટકા જ ફાળવણી કરવામાં આવે છે જેના હિસાબે ગુજરાતના લગભગ સાડત્રીસ લાખ પરિવારો છે એ આ તુવેરદાર અને ચણાના જથ્થાથી વંચિત રહેશે સતત રજૂઆત કરીએ છેલ્લા એક વર્ષથી તુવેરદાર બાબતે રાજ્યની પ્રજા છે એ પરેશાની ભોગવી રહી છે અનિયમિત અને અપૂરતો જથ્થો આવવાથી તેઓ આ લાભથી નથી રહી રહ્યા બીજી બાજુ સરકારનો એક ઉદ્દેશ એવો છે છે સમયમાં લોકોને રાહત મળે એ માટે થઈને સબસિડીયુક્ત આ અનાજનો જથ્થો છે આપી અને ન્યુટ્રિશનના હિસાબે કુપોષણ સામેની લડત માટે થઈ અને માનીને મુખ્યમંત્રી શ્રી આદેશ કર્યો પણ તે આદેશને પણ આ નિગમના અધિકારીઓ ધોડીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે સરકાર દ્વારા કુપોષણ સામે લડાઈ લડવા માટે આપવામાં આવતા ચણા અને તુવેર દાળના જથ્થામાં ઘટ હોવાનું સામે આવ્યું છે એટલે કે રાજ્યના સાડત્રીસ લાખ પરિવારોને રાશનમાં ચણા અને તુવેરની દાળ નહીં મળે ઉલ્લેખનીય છે કે સરકારે કુપોષણ સામે લડાઈ લડવા માટે ચણાનો જથ્થો વધાર્યો છે પરંતુ અગાઉ અપાતો ચણાનો જથ્થો પણ પૂરી માત્રામાં મળતો નહીં હોવાની વાત રાશન શોપ ડીલર દ્વારા કરવામાં આવી છે સાથે જ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો છે હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો વંચિત રહેશે ત્યારે હવે જોવું જ રહ્યું કે સમગ્ર મામલે સરકાર દ્વારા તાત્કાલિક કોઈ ઉકેલ લાવવામાં આવશે કે નહીં ગુજરાતના લગભગ પંચોતેર લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી એક કિલો તુવેરદાર અને એક કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે આ મહિને ડિસેમ્બર ચોવીસના માસમાં ગુજરાત સરકાર તરફથી અપૂરતો અને અનિયમિત જથ્થો આવવાના કારણોસર પચાસ ટકા જ ફાળવણી કરવામાં જેના હિસાબે ગુજરાતના લગભગ સાડત્રીસ લાખ પરિવારો છે એ આ તુવેરદાર અને ચણાના જથ્થાથી વંચિત રહેશે સતત રજૂઆત કરીએ છેલ્લા એક વર્ષથી તુવેરદાર બાબતે રાજ્યની પ્રજા છે એ પરેશાની ભોગવી રહી છે અનિયમિત અને અપૂરતો જથ્થો આવવાથી તેઓ આ લાભતી નથી રહી રહ્યા બીજી બાજુ સરકારનો એક ઉદ્દેશ એવો છે કે સમયમાં લોકોને રાહત મળે એ માટે થઈને સબસિડીયુક્ત આ અનાજનો જથ્થો છે આપી અને ન્યુટ્રિશનના હિસાબે કુપોષણ સામેની લડત માટે થઈ અને માનીને મુખ્યમંત્રી છે આદેશ કરેલો પણ નથી આદેશને પણ આ નિગમના અધિકારીઓ ધોડીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે સરકાર દ્વારા કુપોષણ સામે લડાઈ લડવા માટે આપવામાં આવતા ચણા અને તુવેર દાળના જથ્થામાં ઘટ હોવાનું સામે આવ્યું છે એટલે કે રાજ્યના સાડત્રીસ લાખ પરિવારોને રાશનમાં ચણા અને તુવેરની દાળ નહીં મળે ઉલ્લેખનીય છે કે સરકારે કુપોષણ સામે લડાઈ લડવા માટે ચણાનો જથ્થો વધાર્યો છે પરંતુ અગાઉ અપાતો ચણાનો જથ્થો પણ પૂરી માત્રામાં મળતું નહીં હોવાની વાત રાશન ડીલર દ્વારા કરવામાં આવી છે સાથે જ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો છે હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો વંચિત રહેશે ત્યારે હવે જોવું જ રહ્યું કે સમગ્ર મામલે સરકાર દ્વારા તાત્કાલિક કોઈ ઉકેલ લાવવામાં આવે છે કે નહીં ગુજરાતના લગભગ પંચોતેર લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી એક કિલો તુવેરદાર અને એક કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે આ મહિને ડિસેમ્બર ચોવીસના માસમાં ગુજરાત સરકાર તરફથી અપૂરતો અને અનિમિત જથ્થો આવવાના કારણોસર પચાસ ટકા જ ફાળવણી કરવામાં છે જેના હિસાબે ગુજરાતના લગભગ સાડત્રીસ લાખ પરિવારો છે એ આ તુવેરદાર અને ચણાના જથ્થાથી વંચિત રહેશે સતત રજૂઆત કરીએ છેલ્લા એક વર્ષથી તુવેરદાર બાબતે રાજ્યની પ્રજા છે એ પરેશાની ભોગવી રહી છે અનિમિત અને અપૂરતો જથ્થો આવવાથી તેઓ આ લાભતી નથી રહી રહ્યા બીજી બાજુ સરકારનો એક ઉદ્દેશ એવો છે કે મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળે એ માટે થઈને સબસિડીયુક્ત આ અનાજનો જથ્થો છે એ આપી અને ન્યુટ્રિશનના હિસાબે કુપોષણ સામેરી લડત માટે જઈ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આદેશ કર્યો છે પરંતુ એ આદેશને પણ આ નિગમના અધિકારીઓ ધોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે